नमस्कार दर्शक मित्रों, अब तक बुलेटिन में आप सबनु स्वागत छे। विगतवार समाचार जोता पहला जोईए आजना मुख्य समाचार। राजकोट में क्रीम ब्रांच व्यवहार सुलटावा जता हाथ दाज्या। कोरोनाना वत्ता संक्रमण ने लईने ईडरना धारासभ्यनी अधिकारी साथे बैठक योजाई। राजकोट महिला पर दमन ने लई सोनी बजार आगो बोलो, बे दिवस बजारो बंधनु ऐलान। हवे जोईए समाचार विगतवार। राजकोट पोलिस इंस्पेक्टर साखरा ने तेना राइटर एक अर्जीना निकाल मा धर्मेश सोनी नु निवेदन लेवा माटे तेमना घरे गया हता। त्या पोलिस इंस्पेक्टर साखरा ने तेमना राइटर ने घर मा पूरी दीधा होवानो आक्षेप करवामा आवता क्राइम ब्रांच ना पीआई सहित नो स्टाफ घटना स्थले पहोंच्यो हतो, ज्यां धर्मेश सोनी ने परिवार साथे बोलाचाली बाद हाथापाई थई हती, जेमां महिला पोलिस ने गैरहाजरी मां पोलिस द्वारा महिलाओं पर हाथ उपाड़वामां आव्यो हतो, जेमां 20 जेटला लोकोनी अटकायत पण करवामां आवता समग्र मामलो चर्चानो विषय बन्यो छे। हुं मनीष चंद्रकांतભાઈ પાટડિયા એડવોકેટ રાજકોટ। તારીખ 19/4/2021 ના રોજ પ્રહલાદપુર વિસ્તારમાં કિશોરભાઈ સોનીને ત્યાં જે ઘટના બનેલ છે તેને હું સદંતર વખોડી કાઢું છું। આ ઘટનાના વિડીયો ફૂટેજ જોવામાં આવે તો તેમાં સ્પષ્ટ દેખાય છે કે સોની સમાજની લેડીઝ તથા 14 વર્ષની બેન દીકરીઓ તથા 14 વર્ષના દીકરા ઉપર જે ખુલ્લેઆમ જે 302ના ગુનેગાર હોય એની ઉપર જેવો અત્યાચાર કરવામાં નથી આવતો તેવો અત્યાચાર કરવામાં આવેલ છે। લેડીઝ પોલીસ હાજર ન હોવા છતાં જેન્ટ્સ પોલીસ અધિકારીઓ લેડીઝનો કાટલો પકડી અને એને ઢસડીને લઈ જાય છે। બીજી નાની નાની દીકરીઓને માર મારવામાં આવે છે, બેભાન અવસ્થા થઈ જાય ત્યાં લગીનો મારકૂટ કરવામાં આવેલ છે। આવી ઘટના ખૂબ જ દર્દનીય ઘટના છે। સોની સમાજની અંદર આજ સુધીમાં આવી કોઈ ઘટના બનવામાં આવેલ નથી અને આજ દિવસ સુધી સોની જ્ઞાતિના આગેવાનોથી લઈ અને સોની જ્ઞાતિના લોકોએ આજ દિવસ સુધી પોલીસ તથા સરકારને સપોર્ટ આપેલ છે, એની તમામ પ્રકારની ગાઈડલાઇનોનું પાલન કરવામાં આવેલું છે, છતાંય આવી ઘટનાઓ બનેલી છે તેનું અમે સોની તરીકે સોનીના દીકરા તરીકે હું સદંતર વખોડી કાઢું છું અને આવી ઘટના વારંવાર ન બને તેવી હું અપીલ કરું છું। તેમજ રાજકોટ સોની સમાજ તથા તમામ ગુજરાતના સોની સમાજના આગેવાનો પ્રમુખો અને સોની સમાજ દુકાનધારકોને હું જાહેરમાં અપીલ કરું છું કે આવી ઘટનાના વખોડી કાઢવાના એકમાત્ર સપોર્ટ માટે તથા ભારતની અંદર કહેવામાં આવે તો નારી શક્તિ, જે નારી શક્તિનું અપમાન રાજકોટની અંદર કરવામાં આવેલું છે તેના સપોર્ટ માટે કાલથી 2 દિવસ સુધી તમામ ગુજરાતની સોની સમાજ તથા એકઠા થઈ અને સોનીની દુકાનો સદંતર બંધ કરવામાં આવે અને 2 દિવસની હડતાળ રાખવામાં આવે તેવી હું તમામ સોની સમાજને આગેવાનોને જાહેરમાં અપીલ કરું છું। આ જે 2 દિવસનું બંધ કરવામાં આવેલ છે તે તમામ સરકારી ગાઈડલાઇન મુજબ પાલન કરવાનું છે, બંધ રાખવાની છે। સરકારને ધ્યાન ઉપર આવે કે આ ઘટના છે દર્દનીય ઘટના છે। જો સ્ત્રીને આવડું મોટું આપણે માન આપતા હોય, મા દીકરીનું પદ આપતા હોય અને એવી હારે સત્તાધીશો દ્વારા દર્દના ઘટના કરવામાં થઈ છે તે ઉપર સુધી જાય અને લોકોના ધ્યાન ઉપર આવે અને આવી ઘટના ન થાય એક હેતુથી આ 2 દિવસનું બંધનું પાલન કરવાનું છે। તેમજ સોની સમાજ છે એ કોમળ સમાજ છે, તે આજની લગી કોઈ માથાકૂટુમાં કોઈ બીજી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં કે ક્યાંય હોતું નથી, એટલે શું સોની સમાજ સાથે આવું બન્યું છે? અથવા જો જોવામાં આવે તો સોની સમાજ ઉપર જે આ ઘટના બની છે, જો અન્ય જ્ઞાતિ હોત, બીજી કોઈ જ્ઞાતિ હોત તો આવી ઘટના એમના ઘરમાં જઈ અને બૈરા ઉપર હાથ ઉપાડી શકેત પોલીસ, આવી રીતના દુષ્કીય ઘટના કરી શકેત? એ ખરેખર ગેરકાયદેસરની ઘટના છે, કોઈ પોલીસ સ્ટાફ હાજર નથી અને હું અન્ય જ્ઞાતિના આગેવાનોને પણ આહ્વાન કરું છું કે ભાઈ અમારી જ્ઞાતિ ઉપર આવો પ્રશ્ન ઉપસ્થિત થયેલો છે તો આવી ઘટના જો સાચી હોય અને સ્ત્રી ઉપર અત્યાચાર થયેલા હોય ગેરકાયદેસર રીતે તો તમારે પણ અમારા સપોર્ટમાં આવવું જોઈએ। અમારો સમાજ છે એ કોમળ સમાજ છે, એટલા માટે હું તમામ સમાજના આગેવાનોને પણ આહ્વાન કરું છું કે ભાઈ અમારી મદદે આવો। સાબરકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે, મોતનો દર પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે। વધતા જતા સંક્રમણને લઈ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે બેડ અને ઓક્સિજન ઉપલબ્ધ નથી।
आगामी दिवसों में कोरोना संक्रमण वधे तो मुश्किल सर्जाई शके तेम छे, जेने लईने आज ईडर प्रांत अधिकारी कचेरी ईडर वडाली धारासभ्य हितु कनोडिया की अध्यक्षता में अधिकारी साथ बैठक योजाई थी, जेमा आगामी दिवसों में कोरोना संक्रमण ने कई रीते अटकावी शकाय अने लोको मां जागृति कई रीते लावी शकाय के वेक्सिन लेवू केटलू जरूरी छे, आगामी दिवसों में वधु संक्रमण न फैलाय ते माटे चर्चा करवामां आवी हती। ઈડર નગરી અને ઈડરગઢ વિશે તો દરેક ઇતિહાસમાં સાંભળ્યું અને જોયું હશે, જે ઈડરગઢ કે જ્યાં જતાં તમને ખૂબ જ સુંદર રમણીય જગ્યા લાગે અને ત્યાંનો સુંદર નજારો, ઉપરાંત તેમાં રજવાડાથી લઈને અત્યાર સુધી લોકો આ જગ્યા પર દર્શનાર્થીઓ આવતા હોય છે। ઈડરગઢમાં આવેલ આ વ્રજેશ્વરી માતાજીનું મંદિર વૈષ્ણોદેવી માતાજીની જેમ ગુફામાં બિરાજમાન છે, એ જ રીતે વ્રજેશ્વરી માતાજી ઈડરની ગુફાની શિલામાં બિરાજમાન છે। ભારતભરમાં વ્રજેશ્વરી માતાજીના ત્રણ મંદિર છે, જેમાં કાંડડા હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્રમાં સોલાપુર નજીક અને આ મંદિર મૂળ સ્થાન અહીંયા આવેલું છે। સાથે સાથે અહીં શિવજીની સાથે શક્તિ પણ ઉપસ્થિત છે, જે શિવની આબેહૂબ શિવ સાથે શક્તિના દર્શન કરી શકો છો। ઈડરગઢની ગુફાઓની અંદર આવેલ વ્રજેશ્વરી માતાજીનું મંદિર હજારો વર્ષ જૂનું છે। ઈડરગઢના પ્રજાનો, ઈડરના હિન્દુ સમાજના દરેક સંસ્કૃતિના વ્યક્તિઓ જ્યારે પણ લગ્નમાં જોડાય છે, એ પછી એમનું મીંઢોળ છોડવા અહીંયા ફરજિયાત આવવું પડે છે। વ્રજેશ્વરી માતાજીના આશીર્વાદથી એમનું જીવન સુખદ અને ફળદાયી નીવડે છે। આ એક એવી જગ્યા વ્રજેશ્વરી માતાજી મંદિર, વ્રજેશ્વરી માતાજી મંદિર જેમ વૈષ્ણોદેવી માતાજી જેમ ગુફામાં બિરાજમાન છે, એ જ રીતે વ્રજેશ્વરી માતાજી ઈડરગઢની શિલાઓમાં બિરાજમાન છે। ભારતભરમાં વ્રજેશ્વરી માતાજીના ત્રણ મંદિર છે, જેમાં કાંગડા હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્રમાં સોલાપુર નજીક। આ મંદિરોનું મૂળ સ્થાનક તો ઈડરગઢ ઉપર આવેલું વ્રજેશ્વરી માતાજીનું જ મંદિર છે। સાથે સાથે વ્રજેશ્વરી માતાજી જેમ શક્તિ છે, તો શક્તિની સાથે સાથે શિવનું સાધ્ય પણ અહીંયા ઉપસ્થિત છે અને શિવજીની આબેહૂબ કુદરતી સ્વયંભૂ શિવલિંગ પણ અહીંયા ઉપસ્થિત છે। અને આ મંદિર ગુફાઓમાં આવેલું છે, ઈડરગઢની ગુફાઓમાં આવેલું છે અને આ શિલાઓની મધ્ય આપ માતાજીની એક શક્તિનું પ્રદર્શન પણ આપ અહીંયા દર્શનાર્થે આવી અને જરૂર કરી શકો છો। વ્રજેશ્વરી માતાજી મંદિર ઈડરગઢ એ આજથી 1500 વર્ષ પૌરાણિક શ્રી માનસિંહ રાઠોડ મહારાજા સાહેબ થઈ ગયા એમને સ્થાપના કરેલી વર્ષો પૌરાણિક આ જગ્યા છે। અહીંયા ઈડરની અંદરથી જેમના પણ લગ્ન થાય એમને મીંઢર છોડવા એ આશીર્વાદ લેવા માતાજીના મંદિરે આવવું પડે છે, ત્યારબાદ ઘણી માનતાઓ હોય એની પણ અહીંયા યાત્રિકો આવી એની પૂર્ણ કરતા હોય છે। બાકી ઈડરગઢની અંદર ગામની અંદર આ કુળદેવી તરીકે મોદી સમાજના કુળદેવી, બાકી બીજા લગભગ 1500 સમાજના કુળદેવી છે। આ માતાજી આજરાજુ શક્તિ છે, અહીંયા ઘણા માનતા હોય છે, જેને દીકરો ના થતો હોય એમને માની કૃપાથી વર્ષે બે વર્ષે મા એમનું પાયનું બાંધે છે। એટલે આ ઈડરગઢ ઉપર શ્રી વ્રજેશ્વરી માતાજી આવેલ છે, જે ઈડરગઢની ગુફાઓની અંદર આવેલું વ્રજેશ્વરી માતાનું આ મંદિર હજારો વર્ષ જૂનું છે। ઈડરગઢના પ્રજાજનો, ઈડરગઢના હિન્દુ સમાજના દરેક સંસ્કૃતિના વ્યક્તિઓ જ્યારે પણ લગ્નમાં જોડાય છે એ પછી એમનું મીંડન છોડાવવા અહીંયા ફરજિયાત આવે જ છે। વ્રજેશ્વરી માતાના આશીર્વાદથી એમનું જીવન સુખદ અને ફળદાયી નીવડે છે। આ એક એવી ચમત્કારિક જગ્યા છે, શિલાઓની વચ્ચે સ્થિત છે, કે જ્યાં શિવ અને શક્તિનું એક સાથે દર્શન જોવા મળે છે। ચોટીલા નેશનલ હાઈવે પર આવેલ શિવશક્તિ ગેસ્ટ એન્ડ હોટલની ઉપરના માળે ચાલતા કોવિડ સેન્ટર પર ચોટીલા મામલતદાર પ્રકાશ ગોઠી, આરોગ્ય અધિકારી સુનિલ ઉપાધ્યાય સહિત ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટર NS ચૌહાણની સંયુક્ત ટીમે રેડ પાડી હતી। ચોટીલાથી રાજકોટ તરફ જતા શિવશક્તિ નામના ગેસ્ટ હાઉસના ઉપરના માળે ખાનગી તબીબ દ્વારા કોવિડ સેન્ટર ચાલતું હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી, જેમાં બોટાદના મેરુભાઈ કુમર ખાણિયા નામના તબીબ ઇસમને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે ચોટીલા પોલીસ મથકને સોંપવામાં આવ્યું હતું। અબડાસા તાલુકામાં પણ કોરોના મહામારીનું પ્રમાણ વધવા પામ્યું છે, અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે।
તાલુકાના અનેક ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન પણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આજે તંત્રની મળેલી બેઠકમાં નલિયામાં લોકડાઉન કરવાનો નિર્ણય તંત્રએ અનિર્ણિત રાખ્યો હતો. નલિયાને પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, તાલુકા વિકાસ અધિકારી જેપી ગોર, મામલતદાર ડામોર, નલિયા વેપારી એસોસિએશનના પ્રમુખ હકુમતસિંહ જાડેજા તેમજ પોલીસ અને અન્ય તંત્રના અધિકારીઓની બેઠક મળી હતી. વધી રહેલા કોરોનાના કેસને પગલે નલિયા ગામે પણ લોકડાઉન રાખવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જોકે કોઈ નિર્ણય લેવામાં હાલ આવ્યો ન હતો અને બે દિવસ પછી સમીક્ષા કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવાયું હતું. આજે પ્રાંત કચેરી અબડાસાની અંદર વેપારી એસોસિએશન પીએસઆઈ શ્રી મામલદાર સાહેબ, પીડીઓ સાહેબ એમની બધાની સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર વેપારી એસોસિએશનને એ કહેવામાં આવ્યું કે જો આપ બધા સ્વૈચ્છિક રીતે લોકડાઉનનો વિચાર કરતા હો તો આપ કરી શકો. એમણે કીધું કે હા, અમે બધા છીએ, એના ઉપર વિચાર કરી રહ્યા છીએ અને એમના હોદ્દેદારો સાથે એ લોકો ચર્ચા કરી અને એક બે દિવસમાં જણાવશે કે એના ઉપર શું નિર્ણય લઈ શકાય. એના સિવાય બધા અધિકારીઓએ પણ એક અભ્યાસ કરી અને નક્કી કર્યું છે કે આપણા અબડાસા તાલુકાની અંદર લગભગ 7-8 એવી જગ્યાઓ છે કે જ્યાંથી લગભગ 55-60% જેવા કેસો આવે છે. એમાં મોટા કન્ટેનમેન્ટ ઝોન બનાવી અને એને આપણે સ્ટ્રિક્ટલી કન્ટેનમેન્ટ ઝોન તરીકે ઇમ્પ્લિમેન્ટ કરાવીએ પોલીસ અને પંચાયતની ટીમ સાથે. એવા જે જગ્યાઓ છે, દાખલા તરીકે નલિયાનું ગરજી ફળિયા છે, છાડુરા છે, સાંધવ છે, સાયરા છે, કોઠારાની અંદર 21 સોસાયટીઓ છે, ફળિયો છે, તો એ બધા ગામોની અંદર આપણે કન્ટેનમેન્ટ ઝોનને સ્ટ્રિક્ટલી ફોલો કરાવીએ. એ બધી ચર્ચાઓ થઈ અને લોકો વધુમાં વધુ સારી રીતે, અત્યારે અમે જોઈએ છીએ તો ખૂબ મોટી સંખ્યામાં લોકો માસ્ક સાથે દેખાઈ રહ્યા છે, જે પ્રશાસને કરેલા પ્રયત્નોની સફળતા અને લોકોનો સહયોગ જ છે. તો આ કોવિડની મહામારીમાં લોકો વધુમાં વધુ સંખ્યામાં રસી લે, કારણ કે 45 વર્ષથી ઉપરના 20,000 લોકોને આપણે ત્યાં રસી આપવાની છે અને હજી સુધી ફક્ત 4,500 જેવા લોકોએ રસી લીધી છે. તો જાગૃતિ કેમ્પોનું અમે આયોજન કરવાનું વિચારીએ છીએ, જેથી કરીને લોકો વધુમાં વધુ સંખ્યામાં આગળ આવે અને એ લોકો રસી લે, જેથી કરીને આપણે આ મહામારીમાંથી આવી શકીએ. બાદ આ બધી વસ્તુઓની ચર્ચા થઈ અને આનું અમલ સત્વરે થાય એની માટે ચર્ચા કરવામાં. રાજકોટ શહેરમાં પૂજ્ય મહાત્મા ગાંધીના પવિત્ર સ્મારક એવા રાષ્ટ્રીય શાળામાં કોવિડ હોસ્પિટલ શરૂ થવા જઈ રહી છે. માત્ર 2 જ દિવસમાં ઓક્સિજન લાઇનનું કામ પૂર્ણ થતાં રાષ્ટ્રીય શાળામાં કોવિડ હોસ્પિટલ કાર્યરત થશે. ઓક્સિજનના 25 બેડ તેમજ વેન્ટિલેટરવાળા 4 બેડની વ્યવસ્થા અહીં ઊભી કરવામાં આવી છે. સરકારના નિયત કરેલા ભાવ મુજબ દર્દીઓ પાસેથી અહીં સારવારના રૂપિયા લેવામાં આવશે. રાજકોટ શહેરમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઈ રાષ્ટ્રીય શાળામાં કોવિડ સેન્ટર શરૂ કરવાનો ઉત્તમ નિર્ણય કરવામાં આવ્યો છે. અહીં 25 જેટલા ઓક્સિજન બેડ તેમજ 4 વેન્ટિલેટર બેડની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. હું તમને રાજકોટ શહેરના રાષ્ટ્રીય સ્મારક એવા રાષ્ટ્રીય શાળાના આ દ્રશ્યો સ્ક્રીન પર બતાવવા માગીશ. રાષ્ટ્રીય શાળામાં આપ જોઈ શકો છો, જે હોલ છેલ્લા ઘણા સમયથી આ બંધ પડેલો છે, ત્યાં અત્યારે 25 બેડની સુંદર વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. ઓક્સિજન લાઇન અત્યારે નાખવામાં આવી રહી છે. જે પ્રકારે દિવસે ને દિવસે સંક્રમણ વધી રહ્યું છે, લોકોને બેડ મળતા નથી, ખાનગી હોસ્પિટલો ફૂલ છે, સિવિલ હોસ્પિટલમાં પણ લાંબુ વેઇટિંગ છે, ત્યારે તમામ સમસ્યાઓને ધ્યાને રાખીને જે પ્રકારે રાજકોટમાં સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આપણે વાત કરીએ અહીં કોવિડ સેન્ટરના સંચાલક મનીષભાઈ રાવલ સાથે. મનીષભાઈ, સુંદર વિચાર આવ્યો આપને, આ ક્યારથી સેન્ટર શરૂ થશે અને લોકોને આપ શું મેસેજ આપવા માગશો? આ સેન્ટર 2 કે 3 દિવસની અંદર ચાલુ થઈ જશે. લોકોને જે તકલીફ પડે છે એ તકલીફને ઓછી કરવાની અમે તંત્રની સાથે ઊભા રહી અને કોશિશ કરીએ છીએ અને સરકારશ્રીના નક્કી કરેલા ભાવથી જ ચાલુ થશે આ સેન્ટર. એ સાથે મને એક વિચાર આવ્યો કે ભાઈ આ હોલ જે છે અને અત્યારે ગાંધીજી હયાત હોત તો શું કરત? તો એ તો લોકોને મદદ કરવા સિવાય એનો કોઈ ઉદ્દેશ્ય જ નથી. તો મેં અહીંના ટ્રસ્ટી જીતુભાઈ અને ઓલમ્પસ હોસ્પિટલના સંચાલકને કીધું કે તમે આ હોસ્પિટલ ચાલુ કરો અને લોકોની આપણે જેટલી મદદ થઈ શકે આટલાથી પૂરું નથી થવાનું, કારણ કે સિવિલ હોસ્પિટલની અંદર પણ અત્યારે લાઈનો છે, પણ જે અમારાથી થઈ શકે બની શકે એટલી મદદ કરવાની કોશિશ કરશું. ચોક્કસથી, જે પ્રકારે સંક્રમણ વધી રહ્યું છે, લોકોને પણ ક્યાંક ને ક્યાંક થોડુંક સોશિયલ ડિસ્ટન્સ રાખવાની જરૂર છે, માસ્ક પહેરવાની જરૂરિયાત છે. તમે હજારો દર્દીઓને દરરોજ ટેકલ કરો છો, લોકોને આ બાબતે શું મેસેજ આપશો? માસ્ક, આજે મેં એક જગ્યાએ WHOનું વાંચ્યું કે 1 નહીં પણ 2 માસ્ક પહેરવાથી તમને સંક્રમણ ઓછું થાય છે, તો શક્ય હોય તો લોકોએ 2 માસ્ક પહેરવા જોઈએ અને ઓછામાં ઓછું 10 ફૂટના ડિસ્ટન્સથી લોકો સાથે વાત કરવી જોઈએ અને બને ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું જોઈએ. ખાસ કરીને યંગસ્ટર,
યંગસ્ટરને ઓછી અસર થાય છે, પણ એનો ચેપ છે એ વડીલોને લાગી જાય છે. તો બને ત્યાં સુધી વડીલોએ ધ્યાન રાખી અને ઘરમાં જ રહેવું જોઈએ, અને યંગસ્ટરે ઘરમાં જતા પહેલાં પોતાને સેનેટાઈઝ કરી અને વડીલોને બચાવવા જોઈએ. લોકોને અહીં દાખલ થવા માટે શું પ્રોસિજર કરવાની રહેશે? હજી અમને 2 કે 3 દિવસ થશે, પછી અમે અમારી સિસ્ટમ ડિક્લેર કરશું ક્યાંથી એડમિશન મળશે ને શું કરશું, પણ એના માટે અમને 2 કે 3 દિવસ જરૂર છે. ચોક્કસથી 2 કે 3 દિવસમાં જ અહીં કોવિડ સેન્ટર શરૂ થવા જઈ રહ્યું છે. 25 જેટલા ઓક્સિજન બેડ તેમજ 4 વેન્ટિલેટર બેડની સુંદર વ્યવસ્થા રાષ્ટ્રીય સ્મારક એટલે કે રાષ્ટ્રીય શાળામાં થવા જઈ રહી છે. ત્યારે લોકોને પણ અનુરોધ છે કે માસ્ક પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ અને કોરોનાથી બચીને રહીએ. કેમેરા પર્સન જુનેદ જાફાઈ સાથે ઋષિ દવે, અપતક ચેનલ, રાજકોટ. ઈડર શહેરમાં ઈડરગઢ એ પૌરાણિક ધરોહર છે, આપણે સૌ જાણીએ છીએ, જેમાં ઈડરનો ઐતિહાસિક કંડવ રહેલો છે. તેમાં ઈડરિયા ગઢ ઉપર પૌરાણિક ધાર્મિક તેમજ ઐતિહાસિક જગ્યાઓ આવેલી છે, જેમાં આજે તમને ઈડરના નગરજનો સાથે કે જે લગ્ન ગ્રંથિથી જોડાય ત્યારે અહીંયા મીંઢર છોડવામાં આવે છે અને માતાજીની સામે ખોડો પાથરવામાં આવે તો માં પૂરી કરે છે. એવા ઈડરગઢ પર બિરાજમાન એવા વ્રજેશ્વરી માતાજીના દર્શન કરાવીશું. તો ચલો જોઈએ ઈડરમાં ભક્તિ સંદેશ સાથે. ઈડર નગરી અને ઈડરગઢ વિશે તો દરેક ઇતિહાસમાં સાંભળ્યું અને જોયું હશે. જે ઈડરગઢ કે જ્યાં જતાં તમને ખૂબ જ સુંદર રમણીય જગ્યા લાગે અને ત્યાંનો સુંદર નજારો, ઉપરાંત તેમાં રજવાડાથી લઈને અત્યાર સુધી લોકો આ જગ્યા પર દર્શનાર્થીઓ આવતા હોય છે. ઈડરગઢમાં આવેલ આ વ્રજેશ્વરી માતાજીનું મંદિર વૈષ્ણોદેવી માતાજીની જેમ ગુફામાં બિરાજમાન છે, એ જ રીતે વ્રજેશ્વરી માતાજી ઈડરની ગુફાની શિલામાં બિરાજમાન છે. ભારતભરમાં વ્રજેશ્વરી માતાજીના 3 મંદિર છે, જેમાં કાંડલા હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્રમાં સોલાપુર નજીક અને આ મંદિર મૂળ સ્થાન અહીંયા આવેલું છે. સાથે સાથે અહીં શિવજીની સાથે શક્તિ પણ ઉપસ્થિત છે, જે શિવની આબેહૂબ શિવ સાથે શક્તિના દર્શન કરી શકો છો. ઈડરગઢની ગુફાઓની અંદર આવેલ વ્રજેશ્વરી માતાજીનું મંદિર 1000 વર્ષ જૂનું છે. ઈડરગઢના પ્રજાનો, ઈડરના હિન્દુ સમાજના દરેક સંસ્કૃતિના વ્યક્તિઓ જ્યારે પણ લગ્નમાં જોડાય છે એ પછી એમનું મીંઢોળ છોડવામાં અહીંયા ફરજિયાત આવવું પડે છે. વ્રજેશ્વરી માતાજીના આશીર્વાદથી એમનું જીવન સુખદ અને ફળદાયી નીવડે છે. આ એક એવી જગ્યા વ્રજેશ્વરી માતાજી મંદિર, વ્રજેશ્વરી માતાજી મંદિર જેમ વૈષ્ણોદેવી માતાજી જેમ ગુફામાં બિરાજમાન છે, એ જ રીતે વ્રજેશ્વરી માતાજી ઈડરગઢની શિલાઓમાં બિરાજમાન છે. ભારતભરમાં વ્રજેશ્વરી માતાજીના 3 મંદિર છે, જેમાં કાંગડા હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્રમાં સોલાપુર નજીક. આ મંદિરોનું મૂળ સ્થાનક તો ઈડરગઢ ઉપર આવેલું વ્રજેશ્વરી માતાજીનું જ મંદિર છે. સાથે સાથે વ્રજેશ્વરી માતાજી જેમ શક્તિ છે, તો શક્તિની સાથે સાથે શિવનું સાધ્ય પણ અહીંયા ઉપસ્થિત છે અને શિવજીની આબેહૂબ કુદરતી સ્વયંભૂ શિવલિંગ પણ અહીંયા ઉપસ્થિત છે. અને આ મંદિર ગુફાઓમાં આવેલું છે, ઈડરગઢની ગુફાઓમાં આવેલું છે, અને આ શિલાઓની મધ્ય આ માતાજીની એક શક્તિનું પ્રદર્શન પણ આપ અહીંયા દર્શનાર્થે આવી અને જરૂર કરી શકો છો. વ્રજેશ્વરી માતાજી મંદિર ઈડરગઢ એ આજથી 1500 વર્ષ પૌરાણિક શ્રી માનસિંહ રાઠોડ મહારાજા સાહેબ થઈ ગયા એમને સ્થાપના કરેલી, વર્ષો પૌરાણિક આ જગ્યા છે. અહીંયા ઈડરની અંદરથી જેમના પણ લગ્ન થાય એમને મીંઢર છોડવા યા આશીર્વાદ લેવા માતાજીના મંદિરે આવવું પડે છે. ત્યારબાદ ઘણી માનતાઓ હોય એની પણ અહીંયા યાત્રિકો આવી એની પૂર્ણ કરતા હોય છે. બાકી ઈડરગઢની અંદર ગામની અંદર આ કુળદેવી તરીકે મોદી સમાજના કુળદેવી, બાકી બીજા લગભગ 15-16 સમાજના કુળદેવી છે. આ માતાજી આજરાજુ શક્તિ છે. અહીંયા ઘણા માનતા હોય છે જેને દીકરો ના થતો હોય એમને માની કૃપાથી વર્ષે 2 વર્ષે માં એમનું પાયનું બાંધે છે. એટલે આ ઈડરગઢ ઉપર શ્રી વ્રજેશ્વરી માતાજી આવેલ છે. જે ઈડરગઢની ગુફાઓની અંદર આવેલું વ્રજેશ્વરી માતાનું આ મંદિર 1000 વર્ષ જૂનું છે. ઈડરગઢના પ્રજાજનો, ઈડરગઢના હિન્દુ સમાજના દરેક સંસ્કૃતિના વ્યક્તિઓ જ્યારે પણ લગ્નમાં જોડાય છે એ પછી એમનું મીંઢણ છોડાવવા અહીંયા ફરજિયાત આવે જ છે. વ્રજેશ્વરી માતાના આશીર્વાદથી એમનું જીવન સુખદ અને ફળદાયી નીવડે છે. આ એક એવી ચમત્કારિક જગ્યા છે, શિલાઓની વચ્ચે સ્થિત છે, કે જ્યાં
શિવ અને શક્તિનું એક સાથે દર્શન જોવા મળે છે। રાજ્યભરમાં કોરોના વાયરસે ભડો લીધો છે ત્યારે લોકોને કોરોના સારવાર લેવા માટે હોસ્પિટલમાં જગ્યા મળી રહી નથી। એવા સમયે કેશોદ ખાતે સર્વજ્ઞાથી દ્વારા આર્થિક અનુદાન એકત્ર કરી પટેલ વિદ્યાર્થી ભવન ખાતે કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવનાર છે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે હાલ આ હોસ્પિટલને તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જે કોવિડ હોસ્પિટલ આપણે મોડામાં મોડી આવતીકાલ સવારે શરૂ કરવાની જે તૈયારી રૂપે બધી તૈયારી આ કેમ્પસની અંદર તૈયારી થઈ ચૂકી છે। મેડિસિન્સ વિભાગ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે। ઓક્સિજનના બાટલા માટેની ભરપૂર તૈયારી આપણે કરી રહ્યા છીએ। આપણી પાસે 20-25 ઓક્સિજનના બાટલા થયા છે, ઓછામાં ઓછા 100-150 બાટલા જોઈએ। દાતાઓ તરફથી સર્વ સમાજના લોકોને આપણે ખૂબ અપીલ કરી છે, એના અનુસંધાનમાં દાનની પણ સરવાણી ચાલુ છે। માણેકવાડા ગામેથી આપણને પલંગની સહાય મળી છે, પલંગ એમના અહીંયા મળ્યા છે। સમર્પણ હોસ્પિટલમાંથી સાધનોની સહાય મળી છે। એ ઉપરાંત જયંતિભાઈ ધુડા કે જેમનું હોસ્ટેલ ચાલુ છે, એ હોસ્ટેલમાંથી પણ આપણને સાધન સામગ્રી જે કંઈ જોઈએ તે મળી રહી છે। તમામ જગ્યાએથી કેશોદના મર્ચન્ટ કિરાણા એસોસિએશન તરફથી અહીંના દર્દીઓને રહેવા જમવા માટેની જે આપણે વ્યવસ્થા કરી છે, તો જમવા માટેનો સંપૂર્ણ માલની પણ વ્યવસ્થા થઈ રહી છે। કેશોદની જનતાને હું અપીલ કરું કે આપ સૌ આની અંદર સાથ સહકાર આપો, ખૂબ પ્રમાણમાં દાન આપો અને આ હોસ્પિટલની અંદર સારી વ્યવસ્થાથી આપણે કોવિડના દર્દીઓની સારવાર કરી શકીએ એવી સૌને અપીલ છે। જિલ્લા કલેક્ટર આયુષ ઓકે રેમડેસિવિરના ઉપયોગ બાબતે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સૂચના મુજબ હવે તમામ સરકારી દવાખાના સિવાય ખાનગી કોવિડ દવાખાનાઓને પણ રેમડેસિવિરનો જથ્થો રાજ્ય સરકાર દ્વારા પૂરો પાડવામાં આવે છે, પરંતુ એ દવાખાનું ડેઝિગ્નેટેડ કોવિડ દવાખાનું હોવું જોઈએ, જેમાં કોવિડ પોઝિટિવ દર્દીઓની સાથે સાથે આરટીપીસીઆર નેગેટિવ દર્દીઓ કે જેના સિટી સ્કેન રિપોર્ટમાં કોરોનાના લક્ષણો દેખાય છે એવા દર્દીઓને જો ફિઝિશિયન પ્રિસ્ક્રાઇબ કરે તો એમને પણ રેમડેસિવિરનો જથ્થો રાજ્ય સરકાર દ્વારા પૂરો પાડવામાં આવશે। પરંતુ હાલ જિલ્લામાં એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે સામાન્ય દવાખાનાઓ અને અન્ય આયુર્વેદિક હોમિયોપેથિક અને એમબીબીએસ ડોક્ટરો દ્વારા રેમડેસિવિર પ્રિસ્ક્રાઇબ થઈ રહી છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા રેમડેસિવિરના ઉપયોગ માટે એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, તો તમામ લોકોએ આ ગાઈડલાઈનનો અભ્યાસ કરવો જરૂરી છે। જો આપના ફિઝિશિયન રેમડેસિવિર પ્રિસ્ક્રાઇબ કરે તો જ ફક્ત ડેઝિગ્નેટેડ કોવિડ દવાખાનાઓ મારફતે જ લેવા અપીલ કરી હતી। રાજ્ય સરકારની સૂચના મુજબ હવે તમામ સરકારી કોવિડ દવાખાનાઓ સિવાય ખાનગી કોવિડ દવાખાનાઓને પણ રેમડેસિવિરનો જથ્થો રાજ્ય સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે છે, પરંતુ એ દવાખાનું એ ડેઝિગ્નેટેડ કોવિડ દવાખાનું હોવું જોઈએ, જેમાં કોવિડ પોઝિટિવ દર્દીઓને પણ રેમડેસિવિરની જરૂર હોય તો આપવામાં આવશે, તથા જે આરટીપીસીઆર નેગેટિવ આવેલા દર્દીઓ છે પરંતુ જેમના સિટી સ્કેનના રિપોર્ટમાં કોવિડના લક્ષણો દેખાણા છે એવા દર્દીઓને જો ફિઝિશિયન દવા પ્રિસ્ક્રાઇબ કરે તો એમને પણ રાજ્ય સરકાર દ્વારા રેમડેસિવિર પૂરી પાડવામાં આવશે। પરંતુ હાલ જિલ્લામાં એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે સામાન્ય દવાખાનાઓ અને અન્ય ડૉક્ટરો જેમ કે BHMS, BAMS અને સામાન્ય MBBS ડૉક્ટરોના દવાખાનાઓ પણ મોટા પાયે રેમડેસિવિર પ્રિસ્ક્રાઇબ થઈ રહી છે, તો રાજ્ય સરકારે રેમડેસિવિરના ઉપયોગ માટે એક ગાઈડલાઈન બહાર પાડેલી છે, તો મારે તમામ લોકોને વિનંતી છે કે એ ગાઈડલાઈન જોઈને એનો અભ્યાસ કરીને જો તમારો ફિઝિશિયન રેમડેસિવિર પ્રિસ્ક્રાઇબ કરે તો જ એમાં રેમડેસિવિર લેવી જોઈએ, અને જે ડેઝિગ્નેટેડ કોવિડ દવાખાનાઓ છે એમના મારફત જ રેમડેસિવિર લેવી જોઈએ એવી મારે તમામને વિનંતી છે। કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક નીવડતા સરકાર કોરોનાનું સંક્રમણ અટકાવવા તમામ પ્રયાસો કરી રહી હોવાના દાવાઓ તો કરી રહી છે। કેન્દ્ર સરકારે ટેસ્ટિંગ પર ભાર આપવા તંત્રને આદેશ કર્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોરોનાના લક્ષણોવાળા શંકાસ્પદ વ્યક્તિઓના ટેસ્ટ માટે શહેરમાં ટેસ્ટિંગ ડોમ ઊભા કરવાની લોકોમાં માંગ પ્રબળ ઉઠી છે। હું સન્ની સરવૈયા, હું મોડાસાનો નાગરિક છું અને કોરોના સંક્રમિત થઈ ચૂક્યો છું। મારા તંત્રની વિનંતી છે કે મોડાસા શહેરની અંદર બે જગ્યાએ રેપિડ ટેસ્ટ થાય છે, PHC અને કોવિડ હોસ્પિટલ। મારું એવું કહેવું છે કે બધા શંકાસ્પદ ટેસ્ટ કરવા લાઇનમાં ઊભા રહ્યા છે। લાઇનમાં ઊભા રહેલા દરેક વ્યક્તિઓ પોઝિટિવ અને નેગેટિવ છે કે નહીં એ સાબિત થયું નથી, તેના કારણે સંક્રમિત વધતું રહ્યું છે। તો આ સંક્રમણને દૂર કરવા માટે શહેરની અલગ અલગ જગ્યાએ આરોગ્ય તંત્ર દ્વારા ટેસ્ટિંગ ડોમ અથવા છાવણીઓ
ચાલુ કરે તો સંક્રમિત અટકી શકે એમ છે અને અરવલ્લી જિલ્લો કોરોનાના પંજામાંથી મુક્ત થઈ શકે એમ છે. આ ઉપરાંત લોકોને લાઇનમાં ઊભા રહેવામાં મુક્તિ મળી શકે એમ છે. તો મારે હાથ જોડીને વિનંતી છે કે તંત્ર દ્વારા કે કંઈક વ્યવસ્થા કરે. અત્યારે પોઝિશન બહુ ખરાબ છે, સંક્રમણ બહુ વધી રહ્યું છે, તો કંઈક મહેરબાની કરે તંત્ર તરફથી, એવી મારી અરજી છે. હું મોડાસા શહેરની મેઘરજ રોડ પર આવેલ છું, દ્વારકાપુરી સોસાયટીના રહીશ ભરતભાઈ જયસ્વાલની નમ્ર વિનંતી છે કે અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કોવિડ સેન્ટરમાં જ કોરોનાનો ટેસ્ટ થાય છે. પરંતુ ત્યાં કેટલીક વાર ત્યાં લાઇનમાં ઊભા રહેલા માણસોને નંબર આવે એ પહેલાં તો કોવિડ ત્યાં આગળ કોરોનાની ટેસ્ટ કીટો ખૂટી જાય છે. કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે માણસો, પરંતુ કેટલાક તેમાં કોરોનાથી સંકળાયેલા હોય અને ન સંકળાયેલા હોય તે દરેકને આ ચેપ લાગવાની અસર રહે છે. તે બિચારા નિર્દોષ માણસો પણ આમાં કોરોનાનો ભોગ બની શકે તેવી શક્યતા છે. ત્યારે મારે નમ્ર વિનંતી છે આરોગ્ય વિભાગને કે મોડાસાની વિવિધ સોસાયટીઓ મેઘરજ રોડ, માલપુર રોડ, કાર્તિક તેમજ અંદર બજાર વિસ્તારમાં કોવિડ ત્યાં ડોમ બનાવી કોરોના ટેસ્ટનું આયોજન કરે અને ત્યાં પર સ્થાનિકોની નજીકથી તેનો ટેસ્ટ થઈ શકે જેથી કોરોનામાં સંક્રમણ ઘટવાની શક્યતા છે. તો આરોગ્ય વિભાગ આ વિશે તાત્કાલિક તજવીજ કરે તેવી મારી નમ્ર વિનંતી છે. કેમ કે દિવસે ને દિવસે કોરોનાના એટલા કેસ વધતા જાય છે કે તેના આંકડા પણ આરોગ્ય વિભાગ છુપાવવા મળી છે અને પ્રજા બિચારી પીછાવા મળી છે. અને અત્યારે ક્યાંય હોસ્પિટલોમાં પણ જગા નથી કે જેથી પ્રજા તેનું આરોગ્યની સારવાર લઈ શકે અને મોતના મુખમાં ધકેલાઈ રહી છે. ત્યારે આરોગ્ય વિભાગ સત્વરે વિવિધ વિસ્તારોમાં કોવિડ ડોમ બનાવી અને કોરોના ટેસ્ટ કરાવી તેવી હું આપના માધ્યમ દ્વારા વિનંતી કરું છું. માધવપુર ખેડ ખાતે માનવતા પરિવાર દ્વારા 51 જરૂરિયાતમંદ વ્યક્તિઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. યુકે ખાતે રહેતા દાતાના આર્થિક સહયોગથી આપવામાં આવ્યો હતો. હાલ કોરોના જેવી મહામારીએ ફરી એકવાર કહેર મચાવ્યો છે ત્યારે નાના મોટા ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે માધવપુરના ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેનાર 51 જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટ આપવામાં આવી હતી. શ્રી જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર ગ્રીનફર્ડ લંડન યુકેના ઉપક્રમે સ્વર્ગસ્થ ધીરજલાલ વસરામભાઈની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજરોજ માધુપુરને આંગણે આ જે સ્લમ એરિયા ઝુંપડપટ્ટી એરિયા છે એની અંદર રહેનારા પરિવારો માટે રાશનની કીટ આજરોજ આપવામાં આવી રહી છે. તેમના પરિવાર માના દિલપાબેન ધીરજલાલ પરિવાર લેસ્ટર યુકે દ્વારા આજે આ સત્કાર્ય થઈ રહ્યું છે. ઈશ્વરને મંગલ આરાધના પ્રાર્થના તેવા સત્કાર્ય કરવા માટે ઈશ્વર એમને હર હંમેશા સમય, શક્તિ અને સમજ આપે. ધન્યવાદ, આભાર. એક તરફ સરકાર જ્યારે આયુષ્માન ભારતના નારા સાથે આગળ વધી રહી છે ત્યારે હાલ કોરોનાની મહામારીમાં પડધરી તાલુકાના હડમતિયા ગામે પીએચસી સેન્ટરમાં હાલ કોઈ પણ ડોક્ટર હાજર ન હોય જેથી ગામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પડધરી તાલુકાના હડમતિયા ગામે આવેલ પીએચસી સેન્ટરમાં ગામના એક વડીલને ઈજા થતા દવા લેવા ગયેલ, પરંતુ ત્યાં જતા જોવા મળ્યું કે ડોક્ટર કે નર્સ હાજર ન હોય જેથી તેઓએ ગામના આગેવાનોને બોલાવી સ્થળ ચકાસણી કરવા કહ્યું. તાલુકાના આગેવાન હાલમાં ચૂંટાયેલ રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય ગિરિરાજસિંહ જાડેજા તથા કિસાન સંઘના પ્રમુખ મહિપાલસિંહ જાડેજાએ તુરંત જ પીએચસી સેન્ટરની મુલાકાત લીધી. ત્યાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા કે પીએચસી સેન્ટર ડોક્ટર તેમજ નર્સ ચિકિત્સક માટે હેડક્વાર્ટર બનાવેલા છે. તેઓ પોતાની ડ્યુટી દરમિયાન ફરજિયાત હાજર રહેવાનું હોય છે, પરંતુ હાલ અહીંયા કોઈ વ્યક્તિ હાજર ન હતી અને દવાખાનાના રૂમના પંખાઓ લાઇટ કોઈ હાજર ન હોય છતાં પણ ચાલુ જ હતા. હાલ કોરોનાની મહામારીમાં ગામને ત્યાં ડોક્ટરની તાતી જરૂરિયાત હોય ત્યારે ડોક્ટર ગામ લોકોની સેવા માટે હાજર નથી. ગામ લોકોની સરકાર પાસે માંગ છે કે તાત્કાલિક અહીંયા સ્ટાફ મૂકવામાં આવે અને ગામ લોકોની પરિસ્થિતિ સમજી તેમની સહાય કરે. પડધરી તાલુકાના હડમતિયા ગામની આરોગ્ય કેન્દ્ર છે જ્યાં સતત ડોક્ટરની ગેરહાજરી હોય છે અને ડોક્ટર હાજરમાં હોતા નથી અને સરકારના પૈસે તાકરધીના કોઈ હાજર હોવા નથી તો એ પંખા ચાલુ છે અને જે આ ડૉક્ટર 24 કલાક હાજર રહેવા જોઈએ અને પોતાનું હેડક્વાર્ટર પણ અહીંયા છે તો ડૉક્ટર અત્યારે ગેરહાજર છે અને જે એવું કહે છે રજા ઉપર છે અત્યારે
ગુજરાતમાં માત્ર એક ઈડરિયાગઢ પર વેણી વચરાજના કુંડમાં થતી દુર્લભ ટાઢોળી નામની વનસ્પતિ જે ધોમધખતા તાપમાં જો માથા પર મૂકવામાં આવે તો પણ ઠંડકનો અહેસાસ થાય. આ વનસ્પતિ હિમાલય પર્વત પર અને ઈડરગઢ પર જ ઉગતી હોવાથી દુર્લભ વનસ્પતિ માની એક છે. ગુજરાતમાં ઈડરનું નામ પડતા જ ઈડરગઢનું ચિત્ર અને ઈડરગઢનો ઐતિહાસિક વારસો યાદ આવી જાય. ડુંગરોની હારમાળા વચ્ચે આવેલું ઈડર શહેર કે જેને અજયગઢ માનવામાં આવે છે. અંગ્રેજો પણ આ ગઢને જીતી શક્યા નહોતા. આ ગઢ પર મંદિરો અને સ્થાપત્યો આવેલા છે. જૈન દેરાસર પણ અહીં આવેલ છે. ઈડરગઢની તળેટીમાં પંચમુખી મહાદેવના મંદિર સામે એક ઐતિહાસિક વેણી વચરાજનો કુંડ આવેલ છે. આ કુંડની અંદર એક અતિ દુર્લભ વનસ્પતિ થાય છે જેને ટાઢોળી કહેવામાં આવે છે. ગમે તેવી ગરમી હોય આ વનસ્પતિને જો માથામાં મૂકવામાં આવે તો ઠંડકનો આહલાદક અહેસાસ થાય છે. આ વનસ્પતિ હિમાલય અને ઈડરગઢ પર જોવા મળે છે. આ વનસ્પતિને અન્ય તળાવમાં જો ઉગાડવામાં આવે તો તે બીજે ક્યાંય ઉગતી નથી. મહાભારત કાળ દરમિયાન હસ્તિનાપુરમાં જ્યારે યુધિષ્ઠિર રાજાનું રાજ્ય હતું ત્યારે ગુજરાતમાં કહેવાય કે ઈડરગઢ ઉપર ત્યારે રાજા વેણી વંશરાજનું રાજ્ય હતું. આ એ જે જગ્યા છે આજે તમે જોઈ રહ્યા છો કેમેરા માધ્યમથી કે આ એ પાતાળકુંડ કહેવાતો. આ પાતાળકુંડમાં રાણી અહીં કહેવાય કે નાગકન્યા બાર આવતી ફૂલ વીણવા એ ફૂલ નાગકન્યા સાથે રાજા વેણી વંશરાજ જોડે પ્રેમ થયો અને પાતાળમાં ગયા હતા. આ એક એનું નામ પણ કહેવાય છે કે ટાઢોળી તરીકે કે જે ગરમીમાં જે આધા સીસી અને માથાનો સખત દુખાવો અને તજા ગરમી હોય તેને માથા ઉપર લગાવવાને પગના તળિયા પર જો આને મૂકવામાં આવે તો ઠંડક થાય છે અને ગરમી ચૂસી લેહી. આ કહેવાય કે હિમાલયના અમુક ભાગોમાં અને આ ઈડરગઢ ઉપર આ જોવા મળતી વનસ્પતિ. આ વનસ્પતિ કોઈપણ તળાવમાં મૂકવામાં આવે થતી નથી. માત્ર ને માત્ર ગુજરાતમાં એક જ કે ભારત વર્ષમાં ગણાય કે આ ગુજરાતમાં સૌથી પ્રખ્યાત સ્થાન છે. પણ આ જગ્યા અવાવડું છે. જો આને જાળવણી કરવામાં આવે તો આ ઐતિહાસિક વારસો ધરોહર લોકો જોઈ શકશે અને સાચવવામાં આવે તો આ ધરોહર એક અત્યંત લાભદાયક તરીકે પણ લોકો માટે નીવડશે. હિતેશ રાવલ, અબ તક ન્યૂઝ, સાબરકાંઠા. ઓમ નમો શિવાય. ઈડરગઢ ઉપર પંચમુખી મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું જ છે અને તેની સામે પાતાળકુંડ આવેલું છે. તેની અંદર જે વનસ્પતિ છે તેનું નામ, અસલ નામ કૌમોદિની છે, પણ અત્યારે હાલના તબક્કે એને ટાઢોળીના નામથી ઓળખે છે. અને આ ટાઢોળીની ઉપયોગિતા માથામાં બહુ ગરમી થઈ હોય, આધા સીસી થઈ હોય, પગના ચીરા વાળિયા પડ્યા હોય તો ઘણા લોકો આનો ઉપયોગ કરે છે અને હાલના ગરમીમાં બહુ જ લોકો લઈ જાય છે. આપણા ગુજરાતની અંદર ત્રણ ગઢ આવેલા છે, જૂનાગઢ, પાવાગઢ અને ઈડરગઢ. ઈડરગઢની અંદર આજથી વર્ષો પહેલાં વેણી વચ્છરાજ રાજાનું શાસન હતું અને એમને ઈડરગઢની સ્થાપના કરેલી. હું વર્ષો પહેલાં વેણી વચ્છરાજ રાજા જે અહીંયા ઈડરગઢના નરેશ તરીકે કહેવાતા હતા એમને પોતાની યાદ માટે અહીંયા એક નાગકુંડ જે એમને ગોડાયેલો એ નાગકુંડની અંદર
एक એવી વનસ્પતિ જે થાય છે એ વનસ્પતિ કોઈ પણ બીજી જગ્યાએ નાખવાથી પણ બીજે ઉગતી નથી। સિનોર ગ્રામ પંચાયતની સીમમાં નર્મદા નદીના કિનારે આવેલ તપોવન ભાઠામાં ગેરકાયદેસર રીતે રેતી ખનનની કામગીરી ચાલતી હોવાની બાતમીના આધારે સિનોર ગ્રામ પંચાયતને આજરોજ ગ્રામ પંચાયતના કર્મચારીઓ બાતમીના આધારે તપોવન ભાઠા ખાતે પહોંચી તપાસ કરતા ટ્રેક્ટરમાં ગેરકાયદેસર રેતી ભરેલ ટ્રક ટ્રેક્ટર ટ્રોલી સહિતનો મુદ્દામાલ ઝડપી સિનોર ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં મૂકી સિનોર મામલતદારને જાણ કરાતા ગેરકાયદેસર વગર પાસ પરમિટે રેતી ખનન કરતા ખનિજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। સિનોર ગ્રામ પંચાયત દ્વારા ભાઠામાંથી ગેરકાયદેસર વગર પાસ પરમિટે રેતી ખનનનું વહન કરતા એક ટ્રેક્ટર સહિત રેતી ભરેલ ટ્રોલીનો મુદ્દામાલ સબ્બે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। મોજે સિનોર તાલુકે સિનોર જિલ્લો વડોદરામાં આજ મોજે સિનોર ગામે ભાઠા તપોવન વિસ્તાર ભાઠા વિસ્તારમાં ગેરકાયદેસર રેતીનું ખનન કરવાની બાતમી મળી હતી। એના આધારે અમે લોકો પંચાયત સ્ટાફ આધારે ગેરકાયદેસર રેતીનું જે ખનન કરતા હતા તે ટ્રેક્ટર આજરોજ અમે પંચાયતમાં કબજે કરેલ છે અને તેનું વિગતવાર રોજકામ તે અમે મામલતદાર કચેરી સિનોરને મોકલી આપેલ છે। તો આ તા આજના અબતક બુલેટિન, કાલે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો અબતક, નમસ્કાર।